નમસ્કાર, હું ડોક્ટર અભિષેક ગોલ. આજે આપણે કેલ્શિયમ વિશે વાત કરીશું. કેલ્શિયમ એ હાડકાની મજબૂતાઈ માટે તેમજ ચેતાતંત્રની યોગ્ય કામગીરી માટે ખૂબ જ અગત્યનું તત્વ છે. ડેઇલી કેલ્શિયમ રિક્વાયરમેન્ટ 1200 થી 1400 મિલીગ્રામ જેટલી હોય છે. કેલ્શિયમ ડેફિશિયન્સીના કારણોમાં અપૂરતી માત્રામાં કેલ્શિયમવાળો ખોરાક લેવો તેમજ ઉંમરને હિસાબે શરીરમાંથી કેલ્શિયમ ઓછું બનવું, એટલે કે મેનોપોઝ જેવી કન્ડિશન, તેમજ સ્ટીરોઇડ કે ડાયુરેટિક જેવી દવાઓ લાંબા સમય સુધી લેવી, તેમજ પ્રેગ્નન્સી અને બ્રેસ્ટ ફીડિંગ જેવી સિચ્યુએશન અને કિડની તેમજ થાઇરોઇડના રોગો તેમજ આલ્કોહોલ, કોફી અને ટોબેકો એટલે કે તમાકુનું લાંબા સમય સુધી સેવન કરવું હોય છે. કેલ્શિયમ ડેફિશિયન્સીના સિમ્ટમ્સમાં મસલ ક્રેમ્પ અને વીકનેસ એટલે કે સ્નાયુઓમાં નબળાઈ આવવી, તેમજ સ્નાયુઓ ખેંચાવા, તેમજ ફટીગ એટલે કે શરીરમાં ખૂબ જ થાક લાગવો, તેમજ ડિપ્રેશન અને એન્ઝાયટી જેવા સિમ્ટમ્સ, તેમજ હાથમાં અને પગમાં ખાલી ચડવી એટલે કે ટિંગલિંગ નમનેસ હોવી, તેમજ સ્કિન હેર એન્ડ નેલ પ્રોબ્લેમ એટલે કે ચામડી, વાળ તથા નખના પ્રોબ્લેમ થવા હોય છે. હવે આપણે કેલ્શિયમ રિચ ફૂડ એટલે કે કેલ્શિયમ કયા ખોરાકમાંથી વધારે મળે છે એ વિશે ચર્ચા કરીશું. કેલ્શિયમ ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં વધારે મળતું હોય છે, તેમજ મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ એટલે કે દૂધ, દહીં, ચીઝમાંથી વધારે પડતું કેલ્શિયમ મળે છે. મોસંબી, નારંગી જેવા ફ્રૂટ્સમાંથી વધારે કેલ્શિયમ મળતું હોય છે, તેમજ બદામ, તલ જેવા ખોરાકમાંથી, ખજૂરમાંથી વધારે કેલ્શિયમ મળતું હોય છે, તેમજ રેડ મીટ અને ફિશ એટલે કે માંસ અને ફિશમાંથી વધારે કેલ્શિયમ મળે છે. કેલ્શિયમ વિશે એક એવી ખોટી માન્યતા છે કે કેળા અને સીતાફળમાંથી વધારે કેલ્શિયમ મળે છે, પરંતુ કેળા અને સીતાફળમાંથી વધારે કેલ્શિયમ મળતું નથી. થેન્ક યુ.